સુરતમાં બળાત્કારોને કોર્ટ ફાંસીની સજા આપી રહી છે, તેમ છતાં બળાત્કારીઓ બેફામ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે લગ્નના દબાણથી ચીખલીથી ભાગી સુરતમાં આવેલી કિશોરીની મદદ કરનાર જ મિત્રો મળી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાનું બનાવ પ્રકાશ કરવામાં આવ્યો અને ચર્ચામાં આવી ગયો છે. સુરતમાં દુષ્કર્મ બનાવોમાં કોર્ટની આકરી સજા ફટકારતી હોવા છતાં પણ નરાધમોમાં કોઈ પણ જાતનો સુધારો નથી આવી રહ્યો એવું લાગી રહ્યું છે. કિશોરીઓ એક પછી એક પીંખાઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ચીખલીથી ભાગીને મિત્ર સાથે સુરત આવેલી કિશોરીઓ પણ આવાસના બંધ મકાનમાં ગેંગરેપની ઘટના બનતા ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં, પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણેય રેપિસ્ટને પકડી પાડતા આગળની તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે 1.5 વર્ષ પહેલાં એટલે કે 16 વર્ષની ઉંમરે કિશોરીના લગ્ન લઈને માતા અને માસા માસીએ દબાણ કરતા કિશોરી ઘર છોડીને સુરતસિંહ નામના એક યુવાન સાથે સુરત ભાગી આવી હતી. ઘરે અવર જવર રહેતા બંને મિત્રોની નજર કિશોરીને જોઈને બગડી હતી. દુષ્કર્મ બાદ કિશોરીને રખડતી રઝડતી હાલતમાં ફર્નિચરની દુકાન ધરાવતા સંજયભાઈને મળી આવતા તેમણે સહારો આપી પોતાની દુકાન સામે કામે રાખી લીધી. જોકે આ બાબતની જાણ સુરતસિંહને થઈ જતાં એ સંજયભાઈના ઘરે કિશોરીને મળવા આવતા તમામ હકીકત બહાર આવી, જેને લઈને સંજયભાઈની મદદથી કિશોરીએ ન્યાય માટે પોલીસ દ્વારા ખખડાવતા પોલીસે ત્રણેય નરાધમ વિરુદ્ધ ગુનો નોંધી રાતોરાત ત્રણેયને ડિટેન કર્યા હતા. मेरे साथ वो लोग बहुत गलत काम किए हैं और उन लोग को छोड़ना नहीं चाहिए, उन लोग को फांसी की सजा देनी चाहिए. 15 साल की उम्र है, मेरे साथ में वो लोग बहुत गलत काम किए हैं. आपको कहाँ से लाए थे, क्या कहकर लाए थे, उसके बाद क्या? मुझे चिखली से वो बंदा लेकर आया था सूरज जासपुर और यहाँ पे सूरत में लाकर मेरे साथ में बहुत गलत काम किया और करवाता भी था. कौन कौन लोग आपके साथ ये काम किए? मेरे साथ में वो सूरज राजपूत है, विमल पाठक है और चंदन है. ठीक, पहले जब आपको यहाँ लाया गया सूरज तो आपको क्या कहा उस सूरज ने? मैं उसे भैया बोलती थी और मैं तो उसे भैया बोलती थी. अब उसके मन में मेरे प्रति क्या था भगवान जाने, लेकिन मैं तो उसे भैया ही बोलती थी. मुझे ऐसे में लेकर आया, बोला तो मैं पूरी फैमिली के साथ में रहता हूँ, मेरे मम्मी पापा है, भाई बहन है, सब लोग है, अपनी फिक्र रह सकती हूँ. मुझे यहाँ पे लेकर आया, मैं देखी उसके रूम पे कोई नहीं था, मुझे रूम पे रखा, मैं सो रही थी. फिर वो आया, बोला है आपको शादी करनी होगी. मैं बोली मुझे शादी नहीं करनी है. जबरदस्ती मेरे मांग में सिंदूर भरा, उसी रात मेरे साथ में गलत काम किया. ब्यूरो रिपोर्ट, समय मीडिया न्यूज, सूरत.